સુરતના ભીમરાડ વિસ્તારમાં એક કરુણ ઘટના બની છે. સ્વાગત કલિષ્ઠા નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર માટી ઘસી પડતા ડ્રમ્પર ડ્રાઈવર દબાઈ જતા મોત નિપજ્યું હતું. 31 વર્ષીય યુવકના મોતને પગલે 3 દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનો 31 વર્ષીય જીતેન્દ્ર ઉપાધ્યાય પાંડેસરા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં રહેતો હતો. પરિવારમાં દિવ્યાંગ પિતા, પત્ની અને 3 દીકરા છે. જીતેન્દ્ર નવી બની રહેલી બિલ્ડિંગમાં ડમ્પર ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હાલ જીતેન્દ્ર ભીમરાડ વિસ્તારમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યો હતો. ગતરોજ સાંજે જીતેન્દ્ર ડમ્પર લઈને સાઇટ પર ગયો હતો. સાઇટ પર બેઝમેન્ટમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે અંદાજે 25 ફૂટ ઊંડે ડમ્પર લઈને ગયો હતો. ડમ્પરમાં માટી ભરવાનું કામ ચાલુ કર્યું હતું, જેથી જીતેન્દ્ર ડમ્પરની પાછળની સાઈડમાં ઊભો હતો. દરમિયાન અચાનક જ માટી ઘસી પડી હતી, જેથી જીતેન્દ્ર માટી અને ડમ્પરની વચ્ચે ગંભીર રીતે દબાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સાથી કામદારો દોડી આવ્યા હતા અને ભારે જહેમતે જીતેન્દ્રને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો. જીતેન્દ્ર દબાઈ જવાથી આંખો લોહી લુહાણ થઈ ગયો હતો. હોસ્પિટલે પહોંચે તે પહેલાં જ જીતેન્દ્રનું મોત નિપજ્યું હતું. જીતેન્દ્રના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે કન્સ્ટ્રક્શન સાઇટ પર આ ઘટના બની છે. જીતેન્દ્રને પરિવારમાં 3 દીકરાઓ છે, જ્યારે પિતા દિવ્યાંગ છે, તેથી તેમના પરિવારનો આર્થિક સહારો ગુમાવ્યો છે. જીતેન્દ્રના મોતને પગલે આર્થિક સહાયની માંગ કરવામાં આવી છે.